હેલો ફ્રેન્ડ્સ, હું છું જમીન પટેલ. આજે આપણે જઈશું રવેચી માતાજીના મેળામાં. તો વાગડવાસીના જે આસ્થાના પ્રતીક સમા રવેચીમાંનું જે મંદિર આવેલું છે તેની ખૂબ ઐતિહાસિક વાતો અને એના રોચક તથ્યો, દંતકથાઓ અને લોકવાયકાઓ ખૂબ જ અંધેરી છે. અને આજે ત્યાં લોકમેળો છે, તો આજે હું તમને ત્યાં લઈ જઈશ અને બતાવીશ ત્યાંની ભાતીગળ સંસ્કૃતિ, કચ્છી મેળા. રવેચી માતાજીના મંદિરની વાત કરીએ તો રવેચી માતાજીનું મંદિર સૌ પ્રથમ પાંડવોએ બનાવ્યું હતું. ત્યાર પછી આ મંદિર બાબી સૈન્ય દ્વારા લૂંટફાટ કરીને તોડી નાખાયું હતું. ત્યાર પછી આ મંદિર સાંબાઈ માતાએ બનાવ્યું હતું, જે સફેદ આરસમાંથી બનાવ્યું હતું. તે 1821માં એ સમયની 24,000 કચ્છી કોરી ખર્ચી અને તેનું નિર્માણ કર્યું હતું. આ મંદિર 30 ફૂટ લાંબુ, 17 ફૂટ પહોળું અને 54 ફૂટ ઊંચું બનાવ્યું હતું. મંદિરની બાજુમાં ખૂબ જ સરસ દેવીસર તળાવ આવેલું છે. આ મંદિર પહેલાં 9 ગુંબજ ધરાવતું હતું જ્યારે પાંડવોએ બનાવ્યું હતું. ત્યાર પછી બાબી સૈનિક દ્વારા જ્યારે લૂંટફાટ કરી અત્યારે હાલ 2 ગુંબજ જોવા મળે છે. મંદિરની બાજુમાં એક પાળિયું આવેલું છે, ત્યાં ખૂબ જૂનો શિલાલેખ પણ જોવા મળે છે. ઈસવીસન 1271 સમયનો આ પાળિયો છે, શુક્રવારના સમયે લખાયો હતો, એ પણ એમાં કંડારેલું છે. મંદિરની જો પૂજાની વાત કરીએ તો સૌ પ્રથમ સાંબાઈ માતાજી આ મંદિરની પૂજા કરતા હતા, ત્યાર પછી નોગા પોપા, એના પછી અમરજત બાપુ, તેના પછી મોહનગીરીજી મહારાજ અને અત્યારે હાલ ગંગાગીરીજી બાપુ આ મંદિરની પૂજા અર્ચના અને સેવા કરે છે. મંદિરમાં 2500થી પણ વધુ ગાયો છે અને અહીંયા એક પણ ગાયનું દૂધ વલવામાં આવતું નથી. એના સિવાય અહીંયા ઘણી બધી બીજી સરસ રોચક વાતો છે, જેમ કે અહીંયા શિયાળામાં પવન વાતો નથી, એ પણ માતાજીએ આપેલું એક વરદાન જ છે. મંદિરની બાજુમાં થોડેક દૂર ગાંગતા બેટ આવેલો છે, ત્યાં પણ ઘણા લોકો ફરવા જાય છે. અને મેં મારા ઘણા વિડીયોમાં ગાંગતા બેટનો પણ વિડીયો બનાવેલો છે, રવેચી માતાજીના મંદિરનો એક બીજો પણ વિડીયો બનાવ્યો છે. તમે મારી ચેનલ પણ તે પણ જોજો. અહીં વાગડમાં આવેલા અલગ અલગ બીજા ખૂબ પ્રચલિત મંદિરો, જેવા કે મોમાઈ માતાજીનું મંદિર, વ્રજવાણી ધામ, બાદરગઢમાં આવેલી ગુફાઓ, નીલાગર, એવા ઘણા બધા વિડીયો મેં મારા યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે, તે પણ તમે જોજો. ગાંગતા બેટની પણ એક અલગ જ કથા છે કે ત્યાં સૌ પ્રથમ રાક્ષસો અહીંની પ્રજાને રંજાડતા હતા અને એમને પણ માતાજીએ વિનાશ કરીને દૂર ભગાડ્યા હતા. તો આવી ઘણી બધી વાતો માતાજીની ભક્તિ સાથે ખૂબ જોડાયેલી છે. જ્યારે પણ તમે ફરવા જાઓ કચ્છ બાજુ અને રાપર બાજુ આવો તો રવમાં આવેલું આ મંદિરની મુલાકાત ચોક્કસ લેજો. જો મેળાના સમયે આવો તો મેળો માણવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક મેળામાં દરેક સંસ્કૃતિનું ભાતીગળ પોશાક, ભાતીગળ મેળો અને ભાતીગળ સંસ્કૃતિ જોવા મળે છે. બાકીનો વિડીયો જો, એમાં મેં ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધેલા છે અહીંની કચ્છના મેળાના. ખૂબ જ અલગ લાગે છે મેળો, ખૂબ મજા આવી રહ્યો છે. અને રાપરનો સૌથી મોટો મેળો છે આ રવેચીમાંનો મેળો. તો બસ ફરતા રહો અને મસ્ત રહો. જય હિન્દ, જય ભારત, ઓમ નમઃ શિવાય.